गुड आफ्टरनून एकाउंट में भाग बे एनो मां बीजू चैप्टर घसारा ना हिसाबो यहां आपने बात करता था लास्ट में उदाहरण नंबर 9 जे छे उदाहरण नंबर 9 बराबर एमा वर्किंग नोट आपने कही थी अने आमनो दापानी बाकी हती चेक करी जो खाली जो उदाहरण नंबर 9 जे छे उदाहरण नंबर 9 एमा एक यंत्र हतु एनी ऊपर आपणे घसारो मेळ्यो अने पछी एने 20% नुकसान वेची दीधुं हतुं पेज नंबर कही दो तो पेज नंबर टेक्स्ट बुक में पेज नंबर 46 ऊपर उदाहरण नंबर 9 છે યુ એન્ડ કંપની નું આપણે વાત કરતા હતા 1/4/2012 ના રોજ 110000 નું યંત્ર હતું એને ગોઠવવાના કારખાના સુધી લાવવાનો ખર્ચો આપણે ગણ્યો હતો એટલે ટોટલ એની પડતર કિંમત આપણને 120000 મળી પડતર કિંમત એ યંત્રની 120000 હતી પછી એના ઉપર આપણે ડી બરાબર સી ગુણ્યા આર ની પદ્ધતિ એ ઘસારો ગણ્યો હતો तो 8% लेखे 9600 घसारो आयो हतो 9600 अने 3 वर्ष नो आपणे घसारो मळ्यो 120000 रूपया वर्किंग नोट छे तमारी पासे जोई लो तो एनी अंदर 9600 लेखे तमे 3 वर्ष नो घसारो गण्यो तो 3 वर्ष पछी एनी चोपड़े किंमत हती 91200 रूपया नी केटली हती 91200 नी एमां 20% नुकसान एटले 18240 रुपया नु नुकसान हतु 3 वर्ष बाद एनी चोपड़े किंमत आ वर्किंग नोट तमारी पासे पड़ी छे चोपड़े किंमत 91200 रुपया नी हती एमा आपणे 20% नुकसान माइनस नुकसान 20% लेके गणू छु એટલે નુકસાન તમારું 18240 હતું 18240 નુકસાન બાદ કર્યા પછી આપણે વેચું યંત્રની વેચાણ કિંમત 72960 રૂપિયા આવી હતી આ એની વેચાણ કિંમત હતી આપણે 3 વર્ષની આમદ આપવાની હતી પડતર કિંમત જે છે એ 120000 ની હતી અને 3 વર્ષનો ઘસારો એનો ગણી તો આપણે 9600 રૂપિયા એક વર્ષનો વાર્ષિક ઘસારો જે છે એ 9600નો ઘસારો છે 3 વર્ષની આમનોંધ આપવાની છે તો મારી હારો હાર આમનોંધ દોરી નાખો પહેલી આમનોંધ આપણે આવશે યંત્રની જે ખરીદી કરી એની પછી ઘસારો 3 વર્ષ સુધી ઘસારો છે એની અને એક આ જે વેચ હોય ને એટલે ટોટલ 3 વર્ષ સુધીની આમનોંધ આપણે આપવાની છે તો જયસાન ની કરો જયસાન લો જો હોસ્ટ બનાવો કોણ ને કોણ બનાવો સૌથી પહેલા વાત કરી એથી સ્ટાર્ટ કરી દઈએ પેલા તારીખ પછી વિગત પછી ખાતા ઉધાર અને સૌથી પહેલા કઈ તારીખે આપણે યંત્ર ખરીદ્યું એની આપણે વાત કરવાની છે તો યંત્રની ખરીદી કઈ તારીખે થઈ એ સૌથી પહેલી વાત કરી તો 1/4/2012 ખરીદી થઈ ક્યારે ખરીદી થઈ 1/4/2012 યંત્ર આવ્યું તો યંત્ર ખાતે ઉધાર એની પડતર કિંમત કેટલી 120000 યંત્ર ખાતે ઉધાર 120000 તે હવે જે ખરીદ કિંમત છે બેંક ખાતે લખ્યું તો બેંક ખાતે અને જે આપણે ખર્ચો કર્યો છે એ રોકડ ખાતે એમ બે લખવું તો બે ને એમ ન લખવું હોય તો ડાયરેક્ટ તમે લખી તો તે
ખાતે તો રોકડ ખાતે 120000 બાબત જે માં લખ્યું હતું તમે બાબત જે એટલે રૂપિયા 100000 નું યંત્ર કરી દીધું જેનો ગોઠવણી ખર્ચ 6000 અને મજૂરી એટલે લાવવાની મજૂરી 4000 થઈ ગયા પછી એના ઉપર ઘસારો ગણવાનો વાર્ષિક ઘસારો કેટલો 9600 નો તો ઘસારો આપણે ગણી તો ઘસારો કેવી રીતે ગણાશે ઘસારો કેવી રીતે ગણવાનો 9600 લેગે પેલા ઘસારાની આમનો શું થાય ઘસારા ખાતે ઉતારતે યંત્ર ખાતે તો પહેલી આમનો આપણે આપી દે કઈ તારીખ આવશે 31/3/2013 ના રોજ ઘસારા ખાતે ઉધાર કેટલા 9600 તે યંત્ર ખાતે 9600 બાબત જે યંત્ર પર પ્રથમ વર્ષનો 8% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણ્યો તેને બરાબર આપેલા વર્ષનો આપણે શું ગણી લીધો ઘસારો એ ઘસારાની રકમ ક્યાં લઈ જવાની છે ઘસારાની રકમને ક્યાં લઈ જવાની નફા નુકસાન ખાતે તારીખ વિગત ખાપા તો 120000 અને 9600 એટલે 129600 129600 અહીંયા સરવાળો આગળથી લાવ્યા એક લાખ ઓગણત્રીસ હજાર છસો પછી એની એક તારીખે 2013 એની એક તારીખે આ ઘસારાની રકમ જે છે એને ક્યાં લઈ જવાની છે નફા નુકસાન ખાતે તો નફા નુકસાન ખાતે લઈ જાઓ ઘસારાની રકમને તો શું થશે નફા નુકસાન ખાતે ઉધાર કેટલા 9600 તે ઘસારા ખાતે 9600 બાબત છે ઘસારાની રકમ નફા નુકસાન ખાતે લઈ ગયા તેના આ પહેલા વર્ષની આમદની પૂરી થઈ ગઈ પહેલા વર્ષમાં આપણે યંત્ર ખરીદ્યું અને પહેલા વર્ષનો ઘસારો ગણ્યો પાછું શું ગણવાનું જે બીજા વર્ષનો ઘસારો ગણો તો પાછી આમદની થઈ જશે પણ તારીખ બદલાઈ જાય તારીખ કઈ થઈ જાય 2014 ઘસારો ગણો સીધી લીટીની પદ્ધતિ છે એટલે ઘસારાની રકમ એમને આવે ઘસારા ખાતે ઉધાર 9600 તે યંત્ર ખાતે 9600 બાબત છે યંત્ર પર 8% લેખે સીધી લીટીની પદ્ધતિએ બીજા વર્ષનો ઘસારો ગણ્યો તેના
લાંબ ગમે થોડું હવે આ ઘસારો પાછો ક્યાં લઈ જવો પડશે નફા નુકસાન ખાતે એની 1 તારીખ 31/3/2014 તે આ ઘસારા ક્યાં લઈ જશું આપણે નફા નુકસાન ખાતે લઈ જઈએ ત્યાં આમનું શું થઈ જશે નફા નુકસાન ખાતે ઉધાર નફા નુકસાન ખાતે ઉધાર કેટલા 9600 તે ઘસારા ખાતે 9600 બાબત જે શું આવશે આની ઘસારાની રકમ નફા નુકસાન ખાતે લઈ ગયા છે આપણે બીજા વર્ષમાં મેળવ્યું હવે ત્રીજા વર્ષનો ઘસારો આની આ જ વસ્તુ ત્રીજા વર્ષમાં 31/3/2015 પહેલા ઘસારો ગણવાનો પહેલા ઘસારો ગણી ત્યાં આમનું શું થઈ જશે ઘસારા ખાતે ઉધાર કેટલા 9600 ઘસારા ખાતે ઉધાર 9600 તે યંત્ર ખાતે 9600 બાબત છે યંત્ર પર 8% લેખે સીધી લીટીની પદ્ધતિએ ત્રીજા વર્ષનો ઘસારો ગણ્યો તેનો હવે આ ઘસારા રકમને પાછી ક્યાં લઈ જવાની નફા નુકસાન ખાતે તારીખ એની 31/3/2015 ઘસારા રકમને નફા નુકસાન ખાતે લઈ જાવ ત્યાં આમનું શું થઈ જશે નફા નુકસાન ખાતે ઉધાર 9600 તે ઘસારા ખાતે 9600 બાબત છે ઘસારાની રકમ નફા નુકસાન ખાતે લઈ ગયા તેમાં હવે જો એક વસ્તુ સમજજો એક આમનું બાકી છે કોઈ કહીએ કે કઈ આમનું બાકી છે એક આમનું બાકી છે હવે આની અંદર પહેલા યંત્રની ખરીદી થઈ પછી પહેલા વર્ષનો ઘસારો ગણ્યો પછી બીજા વર્ષનો ઘસારો પછી ત્રીજા વર્ષનો ઘસારો અને હજી એક આમનું બાકી કઈ આમનું બાકી છે આપણી હા યંત્રના વેચાણની યંત્રનું આપણે જે વેચાણ કર્યું નુકસાનવાળી આ આમનું બાકી છે કેટલા રૂપિયામાં વેચ્યું યંત્ર 72,960 માં વેચ્યું તો બેંક ખાતે અથવા તો રોકડ ખાતે લખો જે લખો તો રોકડ ખાતે ઉધાર 72,960 નુકસાન છે તો નુકસાન એ શું થઈ જાય ઉધાર તો આ અહીંયા પણ ઉધાર આ પણ ઉધાર અને આ શું થઈ જશે જમા યંત્ર ખાતે શું થઈ જાય જમા થાય આમનું શું બની જાય બેંક ખાતે અથવા તો રોકડ ખાતે ઉધાર 72,960 નફા નુકસાન ખાતે ઉધાર 18,240 તે યંત્ર ખાતે 1,200 અલગ અલગ કરીએ તો અલગ અલગ થાય પણ આપણે કેવી રીતે આપી સંયુક્ત આપી નકર અલગ અલગ આપી શકાય બરાબર તો આપણે ભેગી આપી છે તો ભેગી 31/3/2015 રોકડ ખાતે ઉધાર અથવા બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા આવ્યા આપણી પાસે 72,960 બરાબર પછી નફા નુકસાન ખાતે ઉધાર કેટલા રૂપિયા નફા નુકસાન ખાતે ઉધાર 18,240 તે યંત્ર ખાતે 51,200 બાબત છે ત્રણ વર્ષ બાદ યંત્ર ચોપડે કિંમત પર 20% નુકસાને વહેંચ્યું તેના હવે આનું શું કરી નાખીએ અહીં આપણે ટોટલ કેટલો થશે 1,35,600 હતા એમાં ઉમેરતા જઈએ તો વત્તા 9600 વત્તા
9,600 9,600 9,600 9,600 2,68,800 આપણો ટોટલ થશે 2,69,800 બરાબર આ ઉદાહરણ નંબર 9 હવે એના પછીનું ઉદાહરણ જોઈએ ઉદાહરણ નંબર 10 ઉદાહરણ નંબર 10 એના પછીનું છે જો ઉદાહરણ નંબર 10 દસમું ઉદાહરણ જો સુષ્મા લિમિટેડે 1/4/2012 ના રોજ એક યંત્ર 52,000 માં ખરીદ્યું આ યંત્ર ગોઠવવાનો ખર્ચ 3,000 થયો 1/10/2013 ના રોજ 1/10/2013 ના રોજ પાછું એને બીજું યંત્ર લીધું 19,000 માં ખરીદ્યું જેને ગોઠવવાના 1,000 રૂપિયા થયા કંપની દર વર્ષે સીધીલીટીની પદ્ધતિ એ 10% લેખે ઘસારો ગણે છે 31/3/2015 ના રોજ જે પહેલું યંત્ર લીધું હતું પહેલું યંત્ર તેની ચોપડે કિંમત પર 20% નફા સાથે વેચી દીધું ઉપરની વિગતો પરથી પ્રથમ 3 વર્ષની આમદન યંત્ર ખાતું ઘસારા ખાતું બનાવ્યું તો 3 વર્ષની આમદન લખવી હોય તો પહેલાં આપણે જેમ અત્યારે આજે ગણ્યું ને એવી જ રીતે પહેલાં યંત્રની જ રીતે થશે એમાં કોઈ ચેન્જીસ નથી પહેલું યંત્ર જે એને લીધું બરાબર એની ગણતરી આપણે જે અત્યારે કરી એ જ રીતે કરવાની જેમાં કોઈ ચેન્જીસ કરવાનો નથી આપણે ખાલી વાત એ છે કે બીજું જે યંત્ર લીધું એના ઉપર ઘસારો કેવી રીતે ગણવો એ જ વસ્તુ આપણે ખાલી શીખવાની છે જો આપણે વાત કરીને ભાગ પાડીએ ઉદાહરણ નંબર 10 આપણે કરી અહીંયા પ્રથમ યંત્ર લઈએ ક્યારે લીધું બરાબર એની તારીખથી માંડી બધી ગણતરી અહીંયા રાખી આ બાજુ બીજું યંત્ર રાખ્યું બે યંત્ર લીધા છે બરાબર પહેલું યંત્ર અને બીજું યંત્ર બે યંત્ર છે બે યંત્રને આપણે અલગ અલગ પાડી દઈએ તો સૌથી પહેલા પહેલું યંત્ર ક્યારે લીધું તો ભાઈ 1/4/2012 એની ખરીદ કિંમત છે એની ખરીદ કિંમત 52,000 અને એનો ગોઠવણી ખર્ચ 3,000 આ પહેલા યંત્રની વાત છે પછી બીજું યંત્ર ઈ 1/10/2013 લીધું ક્યારે લીધું 1/10/2013 લીધું અને એની ખરીદ કિંમત 19,000 રૂપિયા છે અને એનો ગોઠવણી ખર્ચ એનો 1,000 રૂપિયા છે
સિધિલિટી ની પદ્ધતિ એ બે માટે નિયમ લાગુ પડે છે સિધિલિટી ની પદ્ધતિ એ ઘસારો બનાય છે બંને માટે સિધિલિટી ની પદ્ધતિ એ સિધિલિટી ની પદ્ધતિ એ કેટલા ટકા લઈને ઘસારો છે તો સિધિલિટી ની પદ્ધતિ એ 10% લેકે ઘસારો બંને યંત્ર માટે લાગુ પડે છે પેલું યંત્ર જે છે 31/3/2015 ના રોજ 31/3/2015 એ કઈ તારીખે પેલા યંત્રની વાત છે 31/3/2015 લીધું તું 1/4/2012 એટલે 13 14 અને 15 એટલે કેટલા વર્ષ પછી 3 વર્ષ પછી 31/3/2015 એટલે કેટલા થાય 3 વર્ષ પછી ચોપડે કિંમત પર 20% નફો ચડાવી વેચી દેવામાં બીજા યંત્રનું કઈ કીધું નથી પેલા ખાલી આની વાર્તા કરી આપણે આની આટલાની કેવી રીતે ગણાય એમાં સૌથી પહેલું કામ એ કરાય પડતર કિંમત ગોતી લેવાય શું કરાય પડતર તો પડતર કિંમત ગોતું તો પડતર કિંમત બરાબર શું આવશે ખરીદ કિંમત પ્લસ ગોઠવણી ખર્ચ ખરીદ કિંમત કેટલી થશે 52,000 પ્લસ 3,000 બીજા એટલે કેટલામાં પડશે એ 55,000 આની શું મળી ગઈ પડતર આના ઉપર 3 વર્ષ નો સિધિલિટીની પદ્ધતિ એ શું ગણી લો ઘસારો તો ઘસારાની ગણતરી કરું તો ઘસારાની ગણતરી તારીખ સાથે આપણે ગણી લો તારીખ સાથે એટલે તમને ખ્યાલ આવશે આપણે અહીં ખાનું પાડું કે તારીખ બરાબર ડી કરું અહીં આપણે રકમ લઈએ બરાબર તો 1/4/2012 લીધું 1/4/2012 એની પડતર કિંમત 1/4/2012 એની પડતર કિંમત છે કેટલી 55,000 હવે આના પર 10% લેખે એટલે 55,000 ના 10% કેટલા થાય 55,000 ગુણ્યા 10% કરો તો 5,500 તો 31/3/2013 ક્યારે 31/3/2013 એક વર્ષ પછી એના ઉપર પ્રથમ વર્ષનો ઘસારો 55,000 એને ગુણ્યા 10% એટલે 5,500 ઈ 5,500 બાદ કરો તો પ્રથમ વર્ષ પછી એની કિંમત કેટલી વધશે 55,000 માંથી 5,500 બાદ કરો 49,500 આટલા વધશે આ પ્રથમ વર્ષ બાદ યંત્રની ચોપડે હવે આવી જ રીતે અહીં બીજા વર્ષનો ઘસારો ગણો એટલે બીજા વર્ષનો ગણો તો એમાં તારીખ કઈ આવે એક વર્ષ પછીની તારીખ એટલે કઈ 31/3/2014 બીજા વર્ષનો ઘસારો કેટલો 55,000 × 10% એટલે કેટલા થશે એમાં પણ 55,000 49,500 માંથી પાછા 55,000 જાય એટલે કેટલા વધશે 44,000 પછી આ કઈ બીજા વર્ષ બાદ યંત્રની ચોપડે કિંમત આપણે ત્રીજા વર્ષ પછી ની જોઈએ છે તો હજી ત્રીજા વર્ષનો શું ગણવું પડશે ઘસારો તો ત્રીજા વર્ષનો ઘસારો ગણી તો માઈનસ અહીંયા 31/3/2015 ત્રીજા વર્ષનો ઘસારો
ત્રીજા વર્ષનો ઘસારો 55000 ગુણ્યા 10% એટલે પાસા 5500 તો 44000 માંથી પાસા 5500 વયા જાય એટલે 38500 કેટલા વધે 38500 આ શું આવ્યું આપણી પાસે ત્રીજા વર્ષ બાદ યંત્રની ચોપડે કિંમત ત્રણ વર્ષ પછી એની ચોપડે કિંમત પર 20% નફો તો હવે આના ઉપર આ જ્યારે વેચવા જઈએ છીએ 38500 આના ઉપર 20% શું ચડાવવાનો છે નફો તો પ્લસ આપણે નફો ભરીએ એમાં પ્લસ નફો 20% કોના 20% થશે 38500 ના તો 38500 ના 20% કરો કેલ્ક્યુલેટર માં 38500 ગુણ્યા 20% 3850 નંબર ₹37,500 આ શું થયું યંત્રની વેચાણ કિંમત કઈ મેળી આપણને યંત્રની આ તો આખે આખી વાર્તા મેં કયા યંત્રની કહી હજી પ્રથમ યંત્રની કની વાત કરી પ્રથમ આપણે જેમ ગણતા હતા એ જ રીતે આની આમ નોંધ એ જ રીતે થાય પેલા ખરીદીની પછી ત્રણ વર્ષનો જે આપણે નફો ગણ્યો બરાબર ત્રણ વર્ષનો આપણે જે ઘસારો ગણ્યો એ રીતે છ એની એક વેચવાની બરાબર બધી આમ નોંધ એમને પણ આરે આને બીજું યંત્ર છે તો આનું શું કરવાનું તો સાથે સાથે આની પણ એન્ટ્રી દેવાની છે તો આની એન્ટ્રી કેવી રીતે આવે તો સૌથી પહેલા આની પડતર કિંમત ગોતવી પડે શું ગોતવી પડે પડતર કિંમત કેવી રીતે મળશે ખરીદ કિંમત પ્લસ ગોઠવણી ખર્ચ તો ખરીદ કિંમત જે છે 19000 અને પ્લસ ગોઠવણી ખર્ચ થશે 1000 એટલે આની પડતર કિંમત કેટલી થશે 20000 હવે આની ઉપર તે સીધી લીટીની પદ્ધતિ જ ઘસારો ગણાય છે ઘસારો કેવી રીતે ગણાય સીધી લીટીની પદ્ધતિ પણ ઘસારો હંમેશા યાદ રાખજો નાણાકીય વર્ષના આધારે ગણાય નાણાકીય વર્ષના આધારે એટલે 1/4 થી 31/3 સુધીનું વર્ષ ગણાય કયું ગણાય 1/4 થી લઈને 31/3 પણ આ ક્યારે લીધું આપણે 1/10 લીધું હોય ક્યારે લીધું 1/10 થી 30 એવો ઘસારો ન આવે જો 1/10 લીધું હોય તો એને પેલા 31/4 પહોંચાડવું પડે ક્યાં પહોંચાડવું પડે 31/4 તો આપણે પેલા અહીંયા 1/10 2013 થી એની 1/4 ક્યારે આવશે 1/4 પછી શું આવે 2014 તો ઈ સમયગાળો પેલા કાઢવો પડે ઈ સમયગાળાનો ઘસારો ગણવો પડે 1/10 2013 જ્યારે લીધું તો એનું વર્ષ પૂરું ક્યારે ગણશું આપણે 1/4 2013 તો કેટલા મહિના થયા ગણો તો દસમો ગણાય ચોથો નો ગણાય પહેલી તારીખ છે ચોથાની પહેલી તારીખ છે એટલે ચોથો મહિનો ગણાશે નહીં આ બાજુ જ્યારે સ્ટાર્ટિંગ કરી ત્યારે ગણાય તો દસમા મહિનાથી ગણો 10 11 12 1 2 3 ચોથો નહીં આવે કારણ કે હજી ચોથો તો શરૂઆત જ થઈ એટલે એનું આવે તો 10 11 12 1 2 3 કેટલા મહિના થયા 6 માસ તો પેલા 20000 નું 6 મહિનાનું 10% લેકે ઘસારો ગણવો પડે કેવી રીતે ઘસારો ગણાશે એ કહી દઉં તો 20000 છે પડતર કિંમત એનું સૂત્ર આવે I બરાબર PRN ના છેદમાં 100 સાદા વ્યાજનું સૂત્ર I બરાબર PRN ના છેદમાં 100 I એટલે મુદ્દલ કેટલા રૂપિયાની મુદ્દલ છે 20000 એના ઉપર 10% લેકે કેટલા મહિનાનો 6 મહિના જો હોય ને તો છેદમાં કેટલા થઈ જાય 12 એટલે શું થશે 100 × 12 આ 12 ક્યાંથી આવ્યા મહિના છે એટલે 6 ના છેદમાં 12 તો ગણતરી કરો તો કેટલો ઘસારો થશે 1000 રૂપિયા આવે કેટલો આવે 1000 આ કઈ તારીખનો ઘસારો આવ્યો 1/4/2014 અથવા તો તમે આવી રીતે લખી શકો 31/3 2014 નો ઘસારો કેટલો 1000
હવે તમે ગણી શકો કે ભઈ 1 4 2014 થી 31 3 2015 તો આના ઉપર આખું વર્ષ થઈ ગયું, આખું વર્ષ એટલે એના ઉપર ડાયરેક્ટ 10% ગણાય તો 20000 ગુણ્યા 10% એના ઉપર ગણના પછી ત્યાં કેટલો થયો 2000. એટલે હવે આપણે કરવાનું શું છે એ સમજો. અહીંયા સુધી તમને કઈ વાંધો નથી, પહેલા વર્ષનું ગણો ત્યારે બીજા વર્ષ તો જ્યારે ઘસારો ગણો, બીજા વર્ષ તો 31/3/2014 નો ઘસારો ગણો ત્યારે પહેલા યંત્રનો 5500 અને બીજા યંત્રનો 1000 એટલે 31/3/2014 ને 14 ના રોજ તમારો ટોટલ ઘસારો થશે 6600 રૂપિયા. કેટલો થશે? 6600 બીજા વર્ષ. અને ત્રીજા વર્ષનો ઘસારો જે છે એ 5500 અને 2000 બીજા, એટલે ત્રીજા વર્ષનો ઘસારો જે છે એ 7500 થઈ જાય. આપણે એ રીતે કરી એકી કરવું હોય તો જો પ્રથમ વર્ષનો ઘસારો, પ્રથમ વર્ષનો ઘસારો એ કેટલો લેવાનો? 5500, અહીંયા કાંઈ નથી 5500. પછી બીજા વર્ષે જે ઘસારો લો ને, બીજા વર્ષનો ઘસારો તો એમાં શું થશે? એમાં ઓલું નવું યંત્ર આવ્યું એટલે 5500 એ જૂના યંત્રના અને 1000 રૂપિયા નવા યંત્રના, એટલે બીજા વર્ષનો ઘસારો તમારો થઈ જાય 6500 રૂપિયા. કેટલો થઈ જાય? 6500. અને પછી ત્રીજા વર્ષનો ઘસારો ગણવો હોય તો ત્રીજા વર્ષનો ઘસારો 5500. જો પહેલું યંત્ર છે ને એનો ઘસારો ફિક્સ છે 5500 5500 5500, બરાબર. બીજા યંત્રમાં પહેલા 1000 રૂપિયા છે, પછી કેટલા છે? 2000, તો આ પ્લસ 2000 એટલે કેટલા થઈ જશે? 7500. એટલે પહેલા વર્ષનો ઘસારો તમારો આવશે 5500 રૂપિયા, બીજા વર્ષનો ઘસારો આવશે 6500 અને ત્રીજા વર્ષનો ઘસારો કેટલો આવશે? 7500. બે યંત્રની ભેગી આમનો દામ પાણી થાય, બરાબર. આમનો દામ આપણે આપશું, વર્કિંગ નોટ આટલી કરવાની રહેશે તમારે.